थानेरा तालुकाना वासंडा गामनी दूध उत्पादक मंडळीना मंत्री रावताभाई पुरोहित आजे दूधनो पगार लेवा माटे थानेरानी एचडीएफसी खाते आव्या हता। पगारना 1 लाख रूपियानी रकम पोतानी पासे रहेली कापड़नी थेलीमां मूकी थानेरा बस स्टेशन पासे आवेल कॉम्प्यूटरनी दुकानमां प्रिंटरनुं टोनर भरावा माटे आव्या हता। जो कि मंत्री ने खबर न हती के रोकड रकम उपाड़ी ते समय बे इसमो तेमनी रेकी करी तेमनी पाछड़ आवी रह्या हता। सीसीटीवी कैमरा में देखाता बे इसमो पैकी एक इसम जे उम्र में पण नानो लागी रह्यो छे। आ इसम मंत्री नी पाछड़ जाए छे, त्यार बाद मंत्री कॉम्प्यूटर ने दुकान में रोकड रकम भरेली थेली पोतानी बाजू में राखेली दुकानदार साथेनी वातचीत करे ते समय दरमियान चोरी करवामां आवेला इसम पण एज दुकान में फरी आव्यो हतो। दुकानमां 10 थी पण वधारे लोकोनी हाजरी होवा छतां क्षणभरमां मंत्रीनी नजर हटी एटलामां नीचे पड़ेली रोकड रकम भरेली थेली लई ईसम फरार थई जाय छे। दुकानदार तेमज मंत्रीने जाण थतां मोटरसाइकल द्वारा आ ईसमोनी शोधखोळ कराय ए पहेला ईसमो भागवामां सफळ थाय छे। आखी घटना दुकानना अंदर तेमज बहार लागेला सीसीटीवी कैमरामां कैद थई जाय छे। आ मामले वासंडा गामनी दूध मंडळीना मंत्रीए थानेरा पोलीसने जाण करी छे। એટલે એ બેંકમાંથી પૈસા લઈને આવતો હતો, પછી અહીંયા બીજા કમ્પ્યુટરમાં ટોનલ ભરાવવા માટે આવ્યો કમ્પ્યુટરનો, પછી એના પછી 1 લાખ રૂપિયો મારા બેંકમાં હતો થેલીમાં, અને ડબલ થેલી હતી, અંદર ચેનવાળી થેલી હતી, એમાં તમામ પ્રકારના મારા ડોક્યુમેન્ટ હતા, તમામે તમામ આખમાં એ થેલી થોડીવારમાં 5 મિનિટમાં હું કમ્પ્યુટર વિશે વાત કરતો હતો, એ ત્યાંકમાં તો કોઈક છોકરું આવ્યું અજાણ્યું એટલે આખી થેલી પડીને જતો રહ્યો, પછી હું પૈસા કાઢવા માટે થેલી જોઈ નીચે જોયું કે થેલી ગાયબ, પછી અહીંયા દુકાનમાં વાત કરી કે દુકાનવાળા પછી મૂળ દોડ્યા આઠી તાઠીને, પણ એ છોકરો ગાયબ થઈ ગયો, પછી કેમેરા ખોલ્યા તો કેમેરામાં એ નાનો છોકરો પકડાઈ ગયો અને પોલીસ થાણે ગયા, પછી અમે અને અરજી લીધી, એફઆઈઆર ફાડી નથી પોલીસ થાણામાં। એફઆઈઆરની વાત કરી તમે પોલીસને શું કીધું એમને? એફઆઈઆરની તો વાત નહોતી કરી, ખાલી અરજી કે 2 દિવસ અરજી રાખી અમે તપાસ કરીએ, અને પછી કે એફઆઈઆર ફાડશું તમને બોલાવશું, એટલે 2 દિવસની અંદર કે મળી જાય તો કોર્ટના તો કના ખાવા પડે આવું પોલીસે કીધું મને। અચ્છા, શું હતું થેલીમાં તમારે? થેલીમાં સાહેબ 1 લાખ રૂપિયો કેશ હતી, બાકી થોડી દવા હતી લીધી હતી મેડિકલમાંથી, ભેંસ સારવાના હોવા 2 કિલા લીધા હતા, અને બાકીના તમામ મારા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અંદર હતા। અચ્છા, રકમ છે નહીં તૈયારી? રકમ દૂધનો પગાર હતો, દૂધનો ગ્રાહકોને ચૂકવવા માટે લેવાય આવ્યો હતો, એચડીએફસીમાંથી પૈસા ઉપાડ્યા હતા। કયા ગામનું? વાસડા। અચ્છા અચ્છા, ફૂટેજ બતાયા ખરી પોલીસને તમે આ બધા કેમેરાવાળા? હા બતાયા પોલીસને, બધું શું કીધું જોયા પછી કોઈ વાત? બસ કે એને તપાસ કરશું। બનાસકાંઠા જિલ્લો ધાનેરા તાલુકા પશુપાલક પર આધારિત છે। મહિનાના 15 દિવસે કરોડો રૂપિયાના ટર્નઓવર તાલુકાની બેંકોમાં થાય છે, ત્યારે અવારનવાર ડેરીના મંત્રી સાથે લૂંટ ચોરી ચીલ ચપટ બનાવ બનતા આવ્યા છે, જ્યારે આજે પણ લાખ રૂપિયા રોકડા ચોરી જનાર ઈસમનો ચહેરો ઓળખાઈ રહ્યો છે। આ મામલે જિલ્લા પોલીસ વડા ગંભીરતાપૂર્વક આ ઈસમને પકડવા માટે યોગ્ય તપાસ કરાવે તેવી માંગ ધાનેરાના નાગરિકો કરી રહ્યા છે। સાથે રોકડ રકમ રાખવી કે પછી દુકાનમાં રોકડ રકમ છે કે અન્ય મોંઘી ચીજો વસ્તુઓ રાખવી તે લઈને હવે લોકો ડરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ થાય અને આવા ખુલ્લે આમ ફરતા ઈસમો પકડાય તે ખૂબ જ જરૂરી બની જાય છે। થાનેરા શહેરમાંથી ગત માસ દરમિયાન પણ 5 લાખ જેટલી રકમોની લૂંટ થઈ છે। આ તમામ બનાવો બનાસકાંઠા જિલ્લાના કાયદા વ્યવસ્થા પર સવાલો કરી રહી છે। આજે ભાઈ વાસડા મંત્રી અમને જાણ કરી, અમે બધા ઓફિસમાં જ હતા અને વાત કરી કે ભાઈ અમારે અહીંથી બેગ કોઈલી જતો રહ્યો, એટલે અમે તપાસ કરતાં ખબર પડી કે ભાઈ આ બાજુ છોકરો નીકળ્યો છે, એટલે અમે પાછળ બાઇકો દોડાયા પણ કોઈ મળ્યું નહીં। પછી અમે કેમેરામાં તપાસ કરી તો 2 છોકરા મૂળ અહીંયા બહાર, એક છોકરો બહાર ઊભેલો હતો ને એક અંદર આવ્યો હતો, અમને એમ કે ભાઈ કોઈ મંત્રી જોડે આવ્યો હશે। પછી તપાસ કરતાં અમે 12 કેમેરા બધા બહારના બીજા લગભગ 4-5 કેમેરામાં અમે તપાસ કરી તો 2 છોકરા આવેલા હતા મંત્રીની પાછળ પાછળ, પોતે એચડીએફસી બેંકમાંથી જ્યારે નાણાં લઈને નીકળ્યા ને એ વખતે જ આ લોકો મૂળ પહેલેથી એવી ટુકડી છે કે એમની રેકી કરીને આવેલી છે, અને 2 છોકરા, એક છોકરો બહાર ઊભો રહ્યો ને એક છોકરો અંદર આવ્યો મંત્રીની સાથે સાથે પાછળ પાછળ, અને આ થેલો લઈને ગાયબ થઈ ગયો। એના પછી અમે હું જોડે જઈ અને અરજી પણ અપાવી છે અને એમને પોલીસ સ્ટેશનમાં વાત કરી કે પછી અમે એફઆઈઆર લઈશું બરાબર, પરંતુ મારે એ જ ડિપાર્ટમેન્ટને બધી જનતાને મારે એ કહેવું છે કે આવો વારંવાર આપણે અહીંયા આ બધા કેસો બનતા હોય છે। હમણાં અગાઉ પણ એક જાણવા મળેલ કે ચોરી થયેલી છે,
અમારો ધાનેરા તાલુકો પશુપાલન ઉપર નિર્ભર છે અને ઓતરા દિવસે ઓતરા ટાઈમે ઓતરા મહિને આવા મંત્રીઓ ઉપર ચોરી અને લૂંટફાટનું આવું બધું થતું હોય છે તો સત્વરે આની કાળજી લઈ અને ચોરો પકડાય એવી અમારી નમ્ર વિનંતી છે.